વધુ પ્રખ્યાત લેખક છે. તેમની વિશિષ્ટ શૈલી ધરાવતી કોલમો જે અખબાર જગતમાં સૌથી વધુ 7 લાખ કરતાં વધુ વાચકોનો ફેલાવો છે. આજે અસંખ્ય દેશોનો પ્રવાસ જેમને ખેડ્યો છે અને જય વસાવડાને આજે ઘણા બધા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ખુદની લાઇબ્રેરીમાં 20,000 કરતાં પણ વધુ પુસ્તકો છે એવા વક્તાશ્રીને આપણે જોરદાર તાલીઓથી આવકારીએ. વિનંતી છે એમના ઉદબોધન માટે. જય વસાવડા. ખૂબ ખૂબ આભાર. જય સરદાર. સમય ઘણો વીતી ગયો છે. અમારા કાજલબેન ઘણી વખત છેલ્લે બોલવાનું આવે ત્યારે હસતા હસતા એમ કહેતા હોય ને, આજે છેલ્લે જ બોલવાના છે કે સ્ત્રીને ઘરની અંદર છેલ્લે જમવાનું આવે ને તો પછી બધાએ જમી લીધા પછીની થાળી હોય એટલી વધેલી હોય એટલી વાનગીઓ ખાવાની આવે. આજે કાજલબેનને ફાયદો થશે કે ભાઈ સ્ત્રી નહીં એટલે હું પુરુષે જોડાયેલો છું, આપણે બે અડધી અડધી થાળી ખાવાનું છે. પણ ગુજરાતના સૌથી જાણીતા, સૌથી માનીતા, સૌથી લાડીલા અને ઉત્તમ વિદુષી નારી એવું વ્યક્તિત્વ અને વક્તા છે. મારા પછી એ બોલવાના છે એટલે હું પહેલા તો એક એક સાહિત્યના શબ્દના સેવક તરીકે હું એમનું અભિવાદન સૌથી પહેલા કરી લઉં. જીતુભાઈ વાઘાણી, ખૂબ ભાવથી લોકો દાન કરાય, મેં જોયું સરદાર સાહેબ ટ્રસ્ટી થવા માટે કેટલા બધા દાનની સરવાણીઓ આજે વહી ગઈ. પણ જીતુભાઈએ સમયનું દાન કર્યું, માત્ર 3.5-4 મિનિટની અંદર એમની વાત પૂરી કરી દીધી અને પ્રેમથી બેઠા કે આના હું થોડું સાંભળીને જાઉં. એટલા બધા મિત્રો છે, એટલા બધા વડીલો છે, ગબજીભાઈ પટેલ સાહેબ, અમારા બધા પટેલ સાહેબો જ છે પાછા. એક પટેલ સાહેબ બોલું તો બધાને એમ થાય મારું જ બોલી ગયા. પણ હું અહીં આવ્યો છું એમાં મને આમ બહુ ચિંતા નથી, તમે ચિંતા કરતા નહીં. હું કંઈ બહુ લાંબુ બોલવાનું એટલે નથી કે હું અહીં માત્ર મહેમાન તરીકે, અતિથિ તરીકે નથી આવ્યો. એ આપણે બધા બિન્દ્રા સાહેબ, વિશ્વાસ સાહેબ, ભગત સાહેબ, એ બધા બહારથી આવેલા આપણા અતિથિ. હું તો તમારા ભાણા તરીકે આવ્યો છું, હું તમારા ભાણેજ તરીકે આવ્યો છું. મેં અનેક વખત કહ્યું છે, વધારે એક વખત કહેવામાં મને કોઈ શરમ નથી કે એક જમાનામાં આપણા ગુજરાતમાં પાટીદારો જે સમૃદ્ધ થયા એમાં બે વ્યક્તિત્વોના સંકલનનો ફાળો, એક સરદાર પટેલ અને બીજા ઉચ્છંગભાઈ ઢેબર, એક સૌરાષ્ટ્ર રાજ્યના જે મુખ્યમંત્રી નાગર ઢેબરભાઈ થયા અને એમણે ગુણોદ્ધારો નાબૂદ કરી અને પાટીદારોને સમૃદ્ધ બનાવ્યા. પોતપોતાની જમીન છે, ખેડેતની જમીન, એ પહેલી વખત અમલમાં આવ્યું. એટલે જે આપણે પિક્ચરમાં બિહારના, ઉત્તર પ્રદેશના પેલા જાગીરદારોની, જમીનદારોની, ઠાકુરોની કહાનીઓ જોતા હતા, એ કહાનીઓ નાબૂદ થવા માંડી સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર. એ ઢેબરભાઈ અને એ આખો દેશ એક કરનાર એ આપણા સરદાર સાહેબ. એટલે હું એ બંનેનો વારસદાર છું, પિતા નાગર, માતા પટેલ, પાટીદાર. એટલે હું ઢેબરભાઈનો વારસદાર કહેવાઉં, હું સરદારનો વારસદાર કહેવાઉં. પણ મારી માએ મને જે ઘડ્યું એનામાંથી જે સાહસ આવ્યો, હું ઘણી વાર કહું કે પાટીદારની એક જ લીટીની વ્યાખ્યા છે, દેહ માટે મહેનત, દેહ શરીર, દેહ માટે મહેનત, દેશ માટે મોહબ્બત, એટલે પાટીદાર. શરીર માટે મહેનત કરવામાં જે શરમાય નહીં અને દેશ માટે, રાષ્ટ્ર માટે જે પ્રેમ રાખવામાં શરમાય નહીં, એમાં કોઈ દી સંકોચ ના પામે એ પાટીદાર. મને યાદ છે સરદારધામનો પહેલો જ મારો પરિચય સ્વામી સચ્ચિદાનંદજીની ઉપસ્થિતિમાં થયો હતો. ગુજીભાઈ મને બોલાવેલો આજે અમદાવાદની અંદર અને એ વખતે સ્વામીજીની મને વાત યાદ આવે. સ્વામીજી વર્ષો પહેલા લખી ગયા છે પણ આજે આ સરદારધામના સંકલ્પમાં આજે ડીપીબીએસ થાય છે એની અંદર મને સ્વામીજીનું એ વખતનું સપનું સાકાર થતું લાગે છે, એટલું આ વાત કરું છું. હમણાં પ્રકાશભાઈ મારી બાજુમાં બેઠા હતા, પરબોરા સાહેબ એવું કહેતા હતા કે ભાઈ જૂની પેઢી પાસે સાધનો ઓછા હતા પણ સપના ઊંચા હતા ને, એટલે આપણે આપણા મોટા ડોમમાં બેસી શકીએ ને, એ કેપેસિટી વાળા થયા. હવેની પેઢી પાસે સાધનો ખૂબ વધારે છે પણ સપના નાના થઈ ગયા છે. એ સપનાને મોટા કરવાની આપણે જરૂર છે, ડ્રીમ વધારવાની જરૂર છે. નાનું શું કામ વિચારવું? અમેરિકામાં તમે જાઓ તો દરવાજા હોય ને એ આપણી દરવાજા કરતા 3 ગણા ઊંચા રાખે છે લોકો, એટલે અંદર પગ મૂકવે તમને એમ લાગે કે આપણે નાના છીએ. જીતુભાઈ જો કોઈ ઊંચો માણસ હોય તો વાંધો ન આવે, અમને જેવા એમ લાગે કે ઓહો આ દરવાજો તો આપણે ખાઈ જશે. શુકામ નાનું વિચારવું? અને એ સેન્સની અંદર મને એ સ્વામીજીનું સપનું યાદ આવે. હું અત્યારે મૂકું છું કે હા અત્યારે હજી તો સ્વામીજી હયાત છે, આપણી વચ્ચે છે, ભલે તબિયતના કારણે પ્રવાસ ન કરી શકતા હોય. એમણે એમ કહેલું કે ભારતમાં ગુણ કર્મ વિભાગ મુજબ 4 વર્ણો થયા. ઓલા નહીં, વર્ણ અવસ્થા તો અધોગતિનું મૂળ છે પણ ગુણ કર્મ વિભાગ જે 4, કયા 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 સ્પેશિયાલિટી કોઈ દરેકની, કોઈકની અમારા જેવાની સ્પેશિયાલિટી હોય, અમે બ્રાહ્મણ વર્ણમાં કહેવાય કારણ કે બોલવાની, લખવાની, કળાની, સાહિત્યની, સર્જનની સ્પેશિયાલિટી હોય, કોઈની ક્ષમતાવાળી મહેનતની સ્પેશિયાલિટી હોય, શુદ્ર એટલે નીચા નહીં, શુદ્ધ એટલે શ્રમ કરી શકે એટલા પાવરફુલ, મજબૂત, સ્ટ્રોંગ, વૈશ્ય એટલે જેની વેપાર ધંધામાં, નિગોશિએશનમાં, વાતચીત કરવામાં, વાણીમાં, આમ ચર્ચા કરવામાં, સોદો કરવામાં અને ટ્રેડિંગમાં, ટ્રેડિંગ માત્ર નહીં પ્રોડક્શનમાં, એનું મેનેજમેન્ટ કરવામાં જે પાવરફુલ હોય એ વૈશ્ય, વણિક. અને ક્ષત્રિય એટલે જેનામાં પરાક્રમ હોય, જેનામાં વીરતા હોય, જેનામાં અભય હોય, જેનામાં લડવાની, લોહી ખમી ખાવાની, લોહીના કાપા અને ચીરા થતા હોય, ચકોરી વચ્ચે પડકારા ઝીલી લેવાની તાકાત હોય. આ 4 વર્ણોમાં ક્ષત્રિયની તલવાર, વૈશ્યનું તાજવું, બ્રાહ્મણનું તિલક,
અને શુદ્રની ત્રેવડ આ ચારે ચારનો સંગમ કોઈ એકમાં થયો હોય તો આખા ગુજરાતનું તમે મોડલ સાયન્ટિફિકલી ડીએનએ સ્ટડી કરીને જુઓ તો તમને જોવા મળશે કે પાટીદારમાં થયો છે. ચારે ચાર બાબત તમને એકસાથે જોવા મળે. પરાક્રમ પણ જોવા મળે, સિમ્બોલિક છે, તલવાર કોઈ હાથમાં લઈ લેવાની જરૂર નથી આવું સાંભળીને. પરાક્રમની વાત છે, અભયની વાત છે, પડકારાની વાત છે, એ પણ જોવા મળે. બિઝનેસ પણ જોવા મળે, મહેનત કરવાની ભાવના પણ જોવા મળે અને એની સાથે વિદ્યાપ્રીતિ પણ જોવા મળે. કાજલબેન એ બેઠા છે ને, હું કહું કાજલબેન તમે કદાચ સાક્ષી પુરુષો મારી વાતમાં. આપણે બધા ગુજરાતી સાહિત્યના જે લોકો છે, કવિઓ હોય, લેખકો હોય, વક્તાઓ હોય, એના ઘરમાં સૌથી વધારે ઘઉં બાજરા રોટલા જેવા આવતા હોય કોઈ એક કોમ્યુનિટીના પ્રોગ્રામમાંથી તો એ પાટીદાર કોમ્યુનિટીના આવે છે. આવું જાહેરમાં કહેવા મને સંકોચ નથી, તો આવું પાટીદારના ભાણત તરીકે નથી કહેતો, એ યાદ રાખજો. હું એક સ્વતંત્ર ગુજરાતી સર્જક તરીકે, વક્તા તરીકે, લેખક તરીકે કહું છું કે સૌથી વધારે પ્રોગ્રામો કરીને, પુરસ્કારો આપી આપીને ચિંતનો વિચારો માટેના માણસો બોલાવવાની, ખાલી નાચવા ગાવાની, ખાલી મનોરંજનની મહેફિલ નહીં પણ વિચારના વાવેતર કરવાની પણ તાકાત હોય સૌથી પહેલી પાટીદાર સમાજથી, પછી જૈન સમાજ આવે ને પછી બીજા બધા સમાજ આવે. હું તો મારી ડાયરીના આધારે કહું છું તમને, એક એક વર્ષથી આખી રીતે ભેગી કરી હોય ને એ ડાયરીમાં પ્રોગ્રામ ઓર્ગેનાઇઝરને તમે નામ જોઈ લો, હું ડાયરી ખોલી જ તમને બતાવી દઉં, તમારે જોતા હોય ફોટા પાડીને મોકલી દઈશ વોટ્સએપમાં, જૈન જોતા હોય પટેલ સાહેબને મોકલી દઈશ. બરાબર, પહેલા 60-70% પ્રોગ્રામોમાં પાટીદાર આવે, પછી મેં કીધું એમ જૈન સમાજ આવે ને પછી ઇતર સમાજ બીજા બધા આવે. તો વિચાર વાવેતરમાં પણ આ સમાજ આગળ આવે. બિઝનેસ સમિટમાં આવ્યો છું, એક જમાનામાં હું બિઝનેસ મેનેજમેન્ટ ભણતો, બહુ જાજો સમય આપણી પાસે છે નહીં, મને શૈલેષ ને બધા મિત્રો છે બધા જાણે છે કે બોલવા બેસીએ તો વર્ષોના વર્ષ લાગે, પણ અત્યારે એટલો સમય નથી, બધા થાક્યા પણ છે, એક ધારા પ્રવચનો સાંભળશો, સન્માનના કાર્યક્રમો થાય છે. પણ એ મહત્વનો અર્ક સરદાર સાહેબની ઊંચાઈ હમણાં અમને જાણવા મળે. સરદાર સાહેબની ઓરિજિનલ ઊંચાઈ સંજયભાઈ જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, એમણે મને કાર્યક્રમમાં ભેગા થયા, મને કે તમને ખબર છે સરદાર સાહેબની હાઇટ કેટલી હતી? મેં કીધું આખું પુસ્તક લખી નાખ્યું, પણ આ વિચાર નથી આવ્યો ક્યારેક આપણે હાઇટ ચેક કરવા જાય. મને કે જેલમાં એક જગ્યાએ નોંધણી કરે ને બ્રિટિશરોની જેલમાં, એમાં લખાયેલી છે 5 ફીટ 5 ઇંચની હાઇટ હતી સરદાર વલ્લભભાઈ પટેલની, 5.5 ફૂટ. મેં કીધું કોઈ આપણને ખબર નથી, MBA એટલે મને બધું આવડે એવું જ ન હોય, આપણને ન ખબર હોય ઘણી વાર. મેં કીધું મને આ ખબર નહોતી, ઘણાને ખબર હોય પણ મને નહોતી. પણ એક ક્ષણે મને વિચાર આવ્યો કે 5.5 ફૂટની ઊંચાઈ ધરાવતા માણસની આજે તમે આવડી મોટી મૂર્તિ બનાવી, આજે આવરણ કર્યું વિજયભાઈ રૂપાણીના હસ્તે, અને એક આખી સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે નરેન્દ્રભાઈને કારણે આખી છે ગુજરાતે શાનથી, આખા દુનિયા, આખી દુનિયાની ટેક્સ્ટ બુક અને આખી દુનિયાની જનરલ નોલેજની બુક, આખી દુનિયાની પ્રવાસ વર્ણનની બુક એક વ્યક્તિની મૂર્તિને કારણે નવેસરથી લખવી પડે, નવેસરથી છાપવી પડે એવી ઘટના બની, એવી 182 મીટરની આ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ઊંચાઈ આપણા કર્મોની હોય છે મિત્રો, ઊંચાઈ આપણા જન્મોની નથી હોતી. લોકો 5.5 ફીટ ભૂલી જશે, અમારા જેવાની ખબર નહોતી, બીજાની તો ક્યાં વાત કરું છું, પણ મૂર્તિઓની ઊંચાઈ યાદ કરીને લક્ષ્ય પરીક્ષાઓના પેપરમાં. આ કર્મોની ઊંચાઈ આપણે પ્રાપ્ત કરવાની છે, અને એ સૌથી વધારે આપણને કોઈ શીખવાડી શકે. આ દેશને, આ ભૂમિને, આ રાષ્ટ્રને, હિન્દુસ્તાનની જનતાને કોઈ જો સૌથી વધારે કર્મયોગ શીખવાડ્યો હોય તો એક જ વ્યક્તિત્વ છે, શ્રી કૃષ્ણ. કર્મણીય અધિકારસ્તે મા ફલેશુ કદાચ, અને જ્ઞાન કર્મ અને ભક્તિનું જે બિલીપત્ર લઈને આપણને આપી દીધું કૃષ્ણે, એમાંથી આ દેશ ચાલ્યો. આ દેશની આખી સંસ્કૃતિના બધા જ અંગોને સમાવીને એને માતા ઉપર મોરપીછ ધારણ કર્યું. હું ઘણી વાર કહું છું કે સોનાના મુગટવાળા તો કેટલા રાજસૂય યજ્ઞમાં બેઠા હતા એ ભૂલી ગયા, પણ જેણે મગજથી પોતાનું સોનાનું સોનેરી વિચારો કર્યા, જેણે લાંબુ વિચાર્યું, રોંગ વિઝનથી વાવેતર કર્યું, એ એક મોરપીછવાળો આપણને યાદ એટલે રહી જાય છે. મારે 3 સૂત્રો એમાંથી કૃષ્ણના જીવનમાંથી તમને દેવા છે, કારણ કે બિઝનેસ સમિટ છે. બીજી જનરલ વાત હું ભૂતકાળમાં કહી ગયો છું, ભવિષ્યમાં આવીને તમારી વચ્ચે કરીશ. હું તો ઘરનો માણસ, હું યજમાન છું, અમે મહેમાન તો આ કોટ પહેર્યો એટલે તમને નાખતો હશે, આ ઉતારી લઉં એટલે તમારી ભેગું યજમાન જ છું, સરદાર ધર્મનો ટીમ મેમ્બર છું. પણ કૃષ્ણ એક વાત શીખવાડી ગયા છે, આઉટસોર્સિંગ. આજના જમાનાના બિઝનેસમાં હવે સફળ થવું હશે તો બધું હું કરું, મારાથી જ બધું થાય, મારી દેખરેખ નીચે જ થાય એટલું થાય, બાકીનું ન થાય. તમને સૌજીભાઈ થોડો કેમ હસતા હસતા કહી ગયા, સારા માણસ પોતીને કામે રાખો, એ જ આપણી પ્રભાવ છે, એ જ આપણો બોસ છે. કૃષ્ણ આઉટસોર્સિંગ કર્યું, વિચાર કરો કૃષ્ણ આવ્યા શું કામ સૌરાષ્ટ્રમાં, પણ કાળયવન રાક્ષસ પાછળ પડ્યો તો મથુરાથી ભાગતા ભાગતા મારે જૂનાગઢ આવ્યા, અને જૂનાગઢની અંદર મુચકુંદ ઋષિ તપસ્યા બેઠા હતા, એમને જગાડ્યા કાળયવનને, એની મારફતે ખતમ કરીને પોતે દ્વારકા બનાવવા જતા રહ્યા. આ કૃષ્ણનું આઉટસોર્સિંગ, દુશ્મનને મારવા માટે જરૂર ન હોય તો આપણું સુદર્શન ઝડપાય નહીં. એમણે જરાસંઘના ખાતમાં આવી રીતે ભીમ પાસે કરાવ્યું આઉટસોર્સિંગ.
યોગ્ય વ્યક્તિઓને પસંદ કરીને અને યોગ્ય ઓથોરિટી આપવાની કળા આપણે શીખવાની જરૂર છે. આપણે રિસ્પોન્સિબિલિટી આપીએ છીએ, જવાબદારી આપીએ છીએ, ઓથોરિટી સત્તા નથી આપતા. આપણે એમ કહેતા નથી કે તમે વિચાર કરો, તમારા નજરની સામે સ્ટીવ જોબ્સ ગુજરી ગયો, એપલ હજી ત્યારે ત્યાં છે, વોલ્ટ ડિઝની ગુજરી ગયો 66 વર્ષ પછી, ડિઝની અત્યારે નંબર વન બ્રાન્ચ છે આખી દુનિયામાં એન્ટરટેનમેન્ટના ઇતિહાસમાં. વોલ્ટ ડિઝની તો શું, એનો ભાઈ ગુજરી ગયો, એની દીકરી જ હતી. આ કક્ષાએ તમે વિચાર કરો, જે લોકો એમ્પાયર બનાવે છે મલ્ટીનેશનલ કંપનીઓના, હું ગબજીભાઈ ઘણી વખત અમે રાત ગુજરાત વાતો કરીએ ને, તો અમે કરીએ કે આ દુનિયાની અંદર સૌથી વધારે પાવરફુલ કંપની ફોર્ચ્યુન 500 સીઈઓની યાદી કરશો નહીં, માર્ક ઝકરબર્ગ પણ હોઈ શકે તમારી નજર સામે, એ ટ્વિટર વાળા પણ હોઈ શકે ને, ગૂગલ વાળા પણ હોઈ શકે, તો યહૂદીઓ જ્યુસ નીકળશે. એ લોકો પોતાને ક્યાંય કોઈ કોઈ ધર્મની પણ વાતકૂટ નથી કરતા, કોઈને નડે એવી રીતે વાત પણ નથી કરતા. એમની ઇઝરાયલની સરહદો સાચવવા સિવાય કોઈ જગ્યાએ કોઈ બબાલમાં કોઈ વિવાદમાં પડતા જ નથી. પણ માત્ર નોલેજ 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 ઓરિએન્ટેશન, વિઝન 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 ઓરિએન્ટેશન, સીસીસી ફોર્મ્યુલા. ઘણી વખત સ્પેન્ડ સાથે વાત થતો હોય ત્યારે કહેતો હું કે તમારી પાસે એક જોશે ક્રિએટિવિટી, બીજી જોશે કોન્ફિડન્સ, અને ત્રીજું જોશે કન્સર્ન. નવું કરવાની, નવું સર્જન કરવાની તાકાત, બીજા માટે નિસ્બત એટલે કન્સર્ન અને કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. પડખું ફેરવું તો વરસ બદલી નાખું, યુગોની ખખડત તરસ બદલી નાખું. ઉકાબી રૂજ અબ બેદાર હોતી હૈ જવાનો મેં નજર આતી હૈ ઉનકો અપની મંઝિલ આસમાનો મેં, આકાશમાં વિચારવાનું છે. આપણે સીધું નીચે વિચારશો, નાનું વિચારશો, લોકો છે નાનું. જીતુભાઈ બેઠા છે, નરેન્દ્રભાઈ એમ વિચાર્યું હોત કે રાજકારણમાં કંઈક જીવનમાં કરવું છે તો વડનગર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખ થઈ શક્યા હોત. એમણે જ્યારે વાયબ્રન્ટ સમિટ આજ ગાંધીનગરની અંદર કરીને, એ વખતે એમણે આંધ્રપ્રદેશ, કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના સ્ટોલ નહોતા નખાવ્યા, કેનેડા અને કોરિયાના સ્ટોલ નખાવ્યા હતા, સિંગાપોર અને જર્મનીના સ્ટોલ લખાવ્યા હતા કે આપણે ગુજરાતને સીધું ઇન્ટરનેશનલ લેવલે પહોંચવું છે. આ લાંબુ વિઝન, લોંગ ટર્મ વિઝન, લોંગ ટર્મ ડ્રીમ. પણ એના માટે આઉટસોર્સિંગ કરતા શીખવું પડશે, યોગ્ય ટેલેન્ટ, યોગ્ય જવાબદારી. આપણી નજર સામે સત્ય નાદેલાને સોંપીને બિલ માઇક્રોસોફ્ટમાંથી જતા રહ્યા, આપણા ગૂગલના બંને સર્જે બ્રિનને લેરી પેજ, આપણા સુંદર પિચાઈને ગૂગલ સોંપીને જતા રહ્યા. રિટાયર થઈ જાય છે લોકો જીવતે જીવ, નવી સિસ્ટમ ડેવલપ કરીને, નવી પેઢીને આપીને. આપણને જરાક બેકસીટ ડ્રાઇવિંગનો હોવો બહુ છે. રતન ટાટો હોય, નારાયણ મૂર્તિ હોય, છોડીને પાછા આવે થોડીક વાર ડોક્યુ કરવા માટે, ઘણા બરાબર હાલે છે ને, ન હાલતી હોય પાછા ગોઠવે. તો પાછળ બેઠા બેઠા ગાડી ઓલી કાચ હોય ને એમાંથી જોયા કરો ગાડી ક્યાં જાય છે. ગાડી હલાવતા હોય નવી પેઢીને જવા ન્યાય, એને કોમેન્ટ્રી ન કરો, એ ભકારશે. એને પહેલા શીખવાડો, પછી જ સ્ટિયરિંગ વ્હીલ ઉપર બેસાડો. અમારા ગોવિંદ કાકા અને સજીભાઈ ધોળકિયા બંધુ આ જ કર્યું છે, પણ એકવાર બેસાડ્યા પછી એને કોમેન્ટ્રી કરીને હેરાન ન કરો. બીજું કૃષ્ણ પાસેથી શીખવાનું છે, રી એન્જિનિયરિંગ. ખાંડવ દહન કરીને ઇન્દ્રપ્રસ્થ બનાવવા માટે પણ અર્જુન ભેગા કૃષ્ણ ગયા. એનું નામ નહોતું આમ જુઓ તો, ક્યાંય ગીતા જ્ઞાન આપી શકત, પણ ત્યાં ભેગા ગયા, ચાલો જમીન સમથળ કરીએ અને નવું સર્જન કરીએ. જૂના જૂના મહેલમાં રહીએ કામ નહીં થાય. જો હસ્તિનાપુરમાં બહુ માથાક લાગતી હોય તો આપણે જેમ મથુરા મૂકીને દ્વારકા સોનાની બનાવીએ, તમારે હસ્તિનાપુર મૂકીને ઇન્દ્રપ્રસ્થ બનાવતા શીખવું પડશે. એમણે દ્વારકા પણ પોતાની નવી બનાવી, એમણે પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ પણ પોતાનું નવું બનાવ્યું, રિએન્જિનિયરિંગ. અને કૃષ્ણ પાસેથી શીખવા જેવું ત્રીજો બિઝનેસ ફંડા હોય, એક આઉટસોર્સિંગ, એક રિએન્જિનિયરિંગ અને એક છે મલ્ટીટાસ્કિંગ. ચીર હરી પણ લે, ચીર પૂરી પણ લે, પાસળી પણ રાખે અને સુરક્ષણ પણ રાખે. આપણે કોઈ બહારના બિઝનેસ મેનેજમેન્ટના એક્સપર્ટની જરૂર નથી, આપણે જગતના કોઈ ઇન્ટરનેશનલ ફંડાની જરૂર નથી. આટલું જ શીખી લેવાની જરૂર છે કે એક માણસ એક સાથે અનેક કામ કરતો જ્યારે શીખશે ને, આજના જમાનામાં એ જરૂરિયાત છે. સવારથી સાંજ સુધીમાં એક ગૃહિણી, માતા, દીકરી, પત્ની, પ્રેમિકા કેટલા બધા રોલ ભજવી નાખે છે. એટલા રોલ આપણે ભજવતા જો થઈ શકશું ને બિઝનેસની અંદર, તો આપણો બિઝનેસ સક્સેસ થશે. બહુ મહત્વની વાત છે. અમે જ્યારે ભણાવતા ને કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટ ભણાવતો ત્યારે શૈલેષને યાદ હશે, કસ્ટમર સેટિસ્ફેક્શન એવા શબ્દો આવતા, ગ્રાહકનો સંતોષ અમારો મુદ્રાલેખ, ઘણી દુકાનવાળા રાખતા. હવેનો યુગ ફરી ગયો, સંતોષવાળો ગ્રાહક તો બીજી વાર આવે નહીં, પાછો રિપીટ વેલ્યુ ના આવે. સંતોષ થઈ ગયો, ઘણી જઈને જોઈ ગયો, સારી ક્વોલિટીનું ટીવી લીધું, 15 વર્ષ લગી બદલાવા જ ન આવે. ટીવી જેવા આવે છે 3 વર્ષમાં બદલવા પડે, મોબાઈલ એવા આવે 2 વર્ષમાં બદલવા પડે. એટલે નવો જે ફંડા આવ્યો છે મિત્રો, ખાસ યાદ રાખજો. આ બિઝનેસ સમિટમાં આ બધા વડીલો, વિદ્વાનો, યુવકો બેઠા છો, ખાસ યાદ રાખજો, નવો ફંડા છે કસ્ટમર ડિલાઇટ. કસ્ટમર સેટિસ્ફેક્શન નહીં, ગ્રાહકને સંતોષ નહીં, ગ્રાહકને આનંદ આપો, ગ્રાહકને જલસો કરાવો, ગ્રાહકને મોજ કરાવો. મોજ કર થતી હશે ને, એથી 5 રૂપિયાની પોપકોર્નના 180 રૂપિયા અમદાવાદ પીવીઆરમાં દઈને આવશે. ગર્લફ્રેન્ડ ભેગી હશે, બોયફ્રેન્ડ ભેગા, 20 રૂપિયા છૂટાઈ નહીં માગે, કારણ કે મોજ આવે છે, એમ્બિયન્સની મોજ, વાતાવરણની મોજ. આઈસ્ક્રીમનો કપ 5 રૂપિયાનો આવતો હશે, પણ એનું વાતાવરણ ઊભું કર્યું હોય 50 રૂપિયાનું હશે, અને એ કપનો ભાવ 150 રૂપિયાનો કરવામાં આવશે. તો મિત્રો, આ નાનકડા ફંડા મેં તમારી સામે મૂક્યા. વધારે કોઈ મેસેજ દેવાનો નથી. લાલબહાદુર શાસ્ત્રીની વાત આવતો હતો ત્યારે કુમાર વિશ્વાસ કરતા હતા,
એમણે એ જમાનામાં ભારતને બેઠું કરવા માટેનું એક સૂત્ર આપ્યું, રાષ્ટ્ર નિર્માણ માટેનું એક સૂત્ર આપ્યું, જય જવાન જય કિસાન. પછી અટલજી આવ્યા અને અબ્દુલ કલામ સાથે એમણે કોમ્બિનેશન કર્યું સાયન્સનું, ઇન્ક્લુઝિવનેસનું. અને એ વખતે નવું સૂત્ર એમણે આપ્યું, જય વિજ્ઞાન. અને આપણે પાટીદારના દીકરા સૌજીભાઈ વેકરિયા રફાળા ગામ, જેણે આખા પૃથ્વી ઉપર આખા ભારતમાં પહેલી વખત કોઈ કોઈક એક પાટીદારના દીકરા એમ વિચાર્યું કે મારા મા બાપની સ્મૃતિમાં હું છાપામાં જાહેરાત આપું, ફોટા છપાવું, તકતી મુકાવું, ફોટા તેલચિત્રો બનાવું, એના કરતા આખું ગામ જ નવું બનાવીને ભેટના આપી દો દેશને. નવા રસ્તા, નવા સ્ટેન્ડ, નવા દરવાજા. અને ત્યાં મોરારી બાપુ ઉદઘાટન કરવા આવ્યા હતા અને એમાંય બાપુએ જ એક સૂત્ર આપ્યું, જય જવાન જય કિસાન, જય વિજ્ઞાન અને જય ઈમાન. થોડીક પ્રામાણિકતા, થોડીક નીતિ, થોડીક ચોખ્ખાઈ તો આપણી બ્રાન્ડ બને. તો બ્રાન્ડ એટલે ભરોસો, બ્રાન્ડ એટલે ટ્રસ્ટ, બ્રાન્ડ એટલે છાપામાં આવતા હોર્ડિંગ નહીં, બ્રાન્ડ એટલે નિયોન સાઇન નહીં, બ્રાન્ડ એટલે ટ્રસ્ટ. મિત્રો, ઘણી વાતો કરી, છેલ્લી વાતમાં આવી જાઉં. એચઈએલપી હેલ્પ, હું મારા ક્લાસરૂમમાં કહેતો મારું બનાવેલું છે, કોઈ ચોપડી લખાયેલું નથી. હું રમૂજમાં કહેતો કે તમારે જો દુનિયામાં, હવેની દુનિયામાં બિઝનેસ કરતા શીખવું હોય તો એચઈએલપી હેલ્પ કરતા શીખો. હેલ્પ એટલે મદદ તો ખરી જ, બીજાને ટેકો તો લેતા જ જાઓ. ગાંધીજીના 150મા વર્ષે એક પણ વારસદાર સત્તામાં ન હોવા છતાં આખી દુનિયા એમનો જન્મદિવસ ઉજવે છે. અને રોજ સવારે આપણે એક બોખા મોના માણસનું, એક માથામાં વાળ વગેરા માણસનો ચહેરો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ઉપર જોઈને મોટા થાય છે, કારણ કે ગાંધીજીએ પોતાનાથી વધારે ક્ષમતાવાન માણસોની ટીમ બિલ્ડ કરી. સરદાર પણ એમનાથી વધારે ક્ષમતામાં, ટાગોર પણ વધારે ક્ષમતામાં. અમુક બાબતોમાં જવાહર ને સિનેમાની એની બધી ખબર પડે, અમુકમાં કોઈક સાયન્સની ખબર હોય, ભવાને પડે, ક્યાંક ઝવેરચંદ મેઘાણી બેઠા હોય, બધાને સાથે લઈને ચાલવાનું એમણે કામ કર્યું. જનરલ સ્મસ આફ્રિકામાં જે જેલર તરીકે રહ્યા એના દીકરી એમ કહેવું પડે કે ગાંધીજીએ જે જૂતા સીને આપ્યા છે એમાં પગમાં પગ મૂકવાની તાકાત નથી મારા બાપની, એમ કહેતા મારા બાપ. દુશ્મનને આવી રીતે જીતી લે તો ક્યારે થશે? એચઈએલપી હેલ્પ એટલે એચ ફોર હેબિટ, સારી ટેવ પાડો. સારી વાતો ન કરો, સારી ટેવ પાડો. લોકો તમારી ટેવ ઓબ્ઝર્વ કરશે, વાતો ઓબ્ઝર્વ નહીં કરે. સીસીટીવીમાં તમારી ટેવ દેખાશે, કોઈ જોતું ન હોય ત્યારે. ચારિત્રની બીજી કોઈ વ્યાખ્યા નથી, કોઈ જોતું ન હોય ત્યારે આપણે કેવી રીતે વર્તીએ એનું નામ ચારિત્ર. ધીસ ઇઝ કેરેક્ટર. ઈની એક જ વાત છે, એક્સપ્લોર. નવું નવું શીખો, નવું નવું જાણો. લર્ન ફાસ્ટ અર્ન ફાસ્ટ. લર્ન પેલો એલ કાઢ નાખો એટલે અર્ન થઈ જશે. નવું શીખતા જાઓ, શીખના બંધ જીતના બંધ. એલ, એલ ફોર લવ. જીવનમાં કદાચ આવડે પછી હોય તો ચાલશે, પણ સ્માઇલ ઓછું ન રાખતા, પોઝિટિવિટી ઓછી ન રાખતા, વાલ ઓછું ન રાખતા, પ્રેમ ઓછો ન રાખતા, મળવાનું કનેક્શન ઓછું ન રાખતા. ઘણી વખત તમારા કામ પૈસાથી નહીં થાય, તમારા કામ બુદ્ધિથી નહીં થાય, પણ તમારા કામ સંબંધ અને કનેક્શનથી થશે. અને છેલ્લો પી, ઊભા થઈને કોઈ આવે એટલે આપણે તો સમજી જ જવાનું હોય, બરાબર? કારણ માટે જ આવ્યા છે. હું તો આ નિખાલસ્તારી કહું ખરો કે અમે બે ઘરના વક્તાઓ જ હતા અને ઘર કી મુરગી દા બરાબર, ઈ સંકોચાઈ ગયા સેન્ડવિચના વજન બટેટાને ટમેટાની જેમ, બરાબર? કારણ કે અમે કહીએ નહીં અમારે શું લેવાનું છે, શું દેવાનું છે. અમે એમને ભાવથી પ્રેમથી આવી જતા હોય, જે વધારે લે નહીં, વધારે કિંમતવાળા લાગે, અને બીજી ભાષામાં બોલી વધારે એટ્રેક્ટિવ લાગે. એટલે તો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ખુલી ગઈ છે આપણે, બરાબર? સાચું કેવું પડે ને, પાટીદારના જો અડધું મારામાં ખૂન પાટીદારનું વહેતું હોય, નાગરનું અડધું હોય, તો અમને જેમ નાગરની જેમ તમને બહુ પ્રેમથી વાત કરીએ, એમ પાટીદારની જેમ આ કુવાડાવાળી વાતે તમને કરતો જાઓ. વિચાર વાવેતર કરવું હોય તો વિચાર વાવેતર શીખવાનું વાતાવરણ બનાવવું પડશે. એ બહુ મહત્વની વાત છે. પણ છેલ્લો પી, એ પી છે પ્રોગ્રેસિવનેસ. તમે કા પાછળ ફરીને જોઈ શકો ભૂતકાળમાં કેવું થયું. આપણે ઇતિહાસ બદલાવવાના એટલા બધા વિચાર કરીએ છીએ કે આપણે ભવિષ્ય ઘડવાની વાત જ ભૂલી જઈએ છીએ. આ વાત સમજવા જેવી છે. ઇતિહાસ બદલાવવાના એટલા વિચાર કરીએ છીએ, ભવિષ્ય ઘડવાની વાત જ ભૂલી જઈએ છીએ. આવતીકાલ કેવી હશે, નવી જનરેશન કેવી હશે, નવી જનરેશનને ટીકા કરવાની જરૂર નથી, એને સમજવાની જરૂર છે. નવી પેઢી ક્યારેય જગતમાં બદલા બગડતી નથી મિત્રો, નવી પેઢી માત્ર બદલાતી હોય છે. એટલે હું તો સરદારધામને ખૂબ હૃદયથી અભિનંદન આપું. આ બધાની વચ્ચે આ બધાને ભેગા કરવા ને ગજીભાઈ, હું તમને આ છેલ્લી મારી પાસે જે એક મિનિટ વધી છે હું તમારા માટે ફાળવું છું. આ સરદારધામ ગજીભાઈ ને તમારી આખી ટીમ હું તમને સલામ એટલે કરું છું આ સ્ટેજ ઉપરથી. ખાલી વખાણ કરવા માટે, ખાલી વાહવા કરવા માટે નહીં, હિન્દુસ્તાનમાં વોટ્સઅપ ગ્રુપમાં બધા ભેગા નથી થઈ શકતા, હવે તો ઘરના ડિનર ટેબલ ઉપર હતા બેહીન ભેગા જમી નથી શકતા. તહેવારના દિવસે એ વખતે તમે આ બધાને ભેગા કર્યા ને, એનો જ સૌથી મોટો એવોર્ડ તમને મળવો જોઈએ. ભેગા તો થયા, સાથે તો મળ્યા, બધા ભેગા થઈને બેઠા તો ખરા, નાની મોટી વાતો કરવા માટે, વેચવા માટે, શેરિંગ કરવા માટે સાથે તો આવ્યા. એના માટે કેટલી વિશે સો થાય મને અનુભવ છે. અને એના માટે હેલ્પ વાળું આખી ફોર્મ્યુલા છે ને, આ ગગજીભાઈ જોતા જોતા મારા બગમાં આવી છે. સારી હેબિટ રાખવી, નવું નવું એક્સપ્લોર કઈ જવું, લવ રાખવો, પ્રેમ રાખવો અને પ્રોગ્રેસિવનેસ રાખવી. ખોટી વાતો, સંકુચિત વાતો કરવી જ નહીં, પોઝિટિવ વાતો જ કરવી, બધાને ભેગા લેવાની વાત કરવી, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. જીતુભાઈ કહેતા કે આવું સરસ સ્લોગન ન મળે, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. કવિતાથી મારી વાતનું સમાપન કરું છું મિત્રો, બાકીનું ભૂલાઈ જાય તો આ કવિતા યાદ રાખજો.
कुछ करना है तो डटकर चल, छोड़ा दुनिया से हटकर चल, लीक पर तो सभी चलते हैं, कभी इतिहास पलट कर चल। बिना काम के मकान कैसा, बिना मंजिल के दाम कैसा, जब तक सफल न हो रही राह में तुझको आराम कैसा। अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाना रख, देख लक्ष्य तेरे सामने ही है, बस उसी पे अपना ठिकाना रख। सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर, मिलेगा तेरी मेहनत का फल, किसी और का न इंतजार कर। पाटीदार ना दीकरा सुकम हाथ राखे, हूँ तो कहू छू पाटीदार ना दीकरा जगत ने आईपू छे, एने छत्रा लेवन शालाओ बनावी, त्यारे केटला समाज ना छोकरा छोकरीओ भणता थया, एना એની અંદર આવી આવીને પૂછો, અમારા મહેન્દ્રભાઈ બેઠા, હું તો દરેક વખતે જાઉં, કેટલા બધા છોકરાઓનું હું સન્માન કરું છું ત્યાં જઈને એમની સ્કૂલમાં, પૂછો આ પરેશભાઈ બેઠા, અમારા રાજકોટના જ છે બધા। તો આ વાત માટે મને એટલે કેવું છે, જો ચલતે સિર્ફ અકેલે ઉનકે પીછે આજ મેલે હે, જો કતે રહે ગયે કિસી કા ઇંતજાર, ઉનકી જિંદગી મેં આજ ભી જમેલે। આપણે કોઈની રાહ જોવાની નથી મિત્રો, આપણે માત્ર ફાઉન્ડેશન બનાવીને સરદાર સાહેબનું સપનું સાકાર કરવાનું છે। આપણે પિઝા અને પાસ્તા ખાતા થઈ ગયા એની કોઈ વાંધો નથી, પણ આપણે હવે મેનહટનમાં પાણીપુરી ખાવાની છે, પેરિસની અંદર પાત્રા ખોડાવવાના છે, એ લેવલે આપણે આપણી બ્રાન્ડ્સને, આપણી શક્તિને, આપણી તાકાતને પહોંચાડીએ તો આ જગતે બિઝનેસ લીડરશિપ જોશે, ધર્મગુરુઓને પૈસા જોશે, રાજકીય નેતાઓને પૈસા જોશે, શિક્ષણના સમાજના કામ કરવા વાળાને પૈસા જોશે। એટલે લક્ષ્મીના પૂજનને દિવાળીને આપણે સૌથી મોટો તહેવાર ગણ્યો છે, તો આ લક્ષ્મી પૂજનના આપ બધા વાહકો બનો એવી પરમને પ્રાર્થના। જય માતાજી, જય સરદાર, થેન્ક યુ જયભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર જયભાઈનો, ઉચ્ચ કોટીના વક્તા, મૂર્ધન્ય વક્તા, કલાકો સાંભળીએ તો એ ઓછા પડે, આભાર માનીએ એટલો ઓછો, નીચેથી સન્માન લાવશો જયભાઈનું, આપણે સન્માન કરીશું। જયભાઈના સન્માન માટે હું વિનંતી કરું છું આદરણીય શ્રી શૈલેષભાઈ સકવરિયા, એક વક્તા બીજા વક્તાનો સાથે શ્રી કક્ષીભાઈ સુતારિયા, સરદારધામ પ્રમુખ સેવક, એમના સન્માનમાં સાથે જોડાશે। અને હવે આ કાર્યક્રમ, આ સેશનની પૂર્ણાહુતિમાં, આભાર વિધિમાં હું જ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું, અને છઠ્ઠું સેશન અહીંથી શરૂ કરીએ છીએ। સેશનને ખુલ્લું મૂકશે શર્મિલાબેન મામણિયા, ઝડપથી આવશો। રાજકોટ થી બેન આપણી વચ્ચે યુવા તેજસ્વીની વિંગમાં જોડાય છે, અને રાજકોટ સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી શર્મિલાબેન મામણિયાએ સ્વીકારી છે, અને સાથે આપણી વચ્ચે વક્તા તરીકે હવે માતૃશક્તિનો છેલ્લો વારો આવ્યો છે। આપણી વચ્ચે સંધ્યાબેન ઉપસ્થિત છે મેઘમણી પરિવારમાંથી, અને કાજલ ઓઝા વૈદ્ય, જય સરદાર, મહિલા સશક્તિકરણ સેમિનાર એની વાતો લઈને આવે છે કાજલબેન, અને હું એક વાત કહેવા માંગુ છું, મહિલાઓ તો બહુ ઓછા છે, પણ ઘરે જઈને તમારા ઘરે જે પણ મહિલાઓ હોય, માં દીકરી બેન, એને કહેજો કે જ્યાં સુધી પોતે આંતરિક રીતે જોરદાર નહીં થાય ત્યાં સુધી સાચું મહિલા સશક્તિકરણ નહીં આવે, અને આ એક મેસેજ આપી અને કાજલબેનને હું આવકારું છું। કાજલબેન નહીં, આપણે પહેલા સંધ્યાબેન પટેલ મેઘમણી ગ્રુપ, જેમનો વિષય છે મહિલાઓનું ફેમિલી બિઝનેસમાં યોગદાન, તેમને વિનંતી છે, સંધ્યાબેન પોતાનું વક્તવ્ય આપશે, અને ત્યારબાદ આપણે કાજલબેનને પ્રસ્તુત કરીશું। થેન્ક યુ ગગજીભાઈ, મને